નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નવ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો ભાગ એક વિશે સમજૂતી મેળવીશું આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનું આકાર પણ ગોળ જ છે તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે શું આપણે વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે પૃથ્વી કેવા પદાર્થોની બનેલી છે તો આજે આપણે એના વિશે સમજૂતી મેળવીશું પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ પૃથ્વી એ ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલી અનેક સ્તરોથી બનેલી છે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહેવામાં આવે છે આ ભૂકવચ સૌથી પાતળું સ્તર હોય છે એ ભૂમિખંડ પર આશરે પાંત્રીસ કિલોમીટર સુધીનું હોય છે ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલું હોય છે તેથી તેને શિયાળ એટલે કે સી એટલે સિલિકા તથા એલ એટલે એલ્યુમિના એટલે શિયાલ તરીકે ઓળખવામાં આવે છે મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું હોય છે તેથી તેને સી માં સી એટલે સિલિકા તથા માં એટલે મેગ્નેશિયમ કહેવામાં આવે છે આ કવચની બરાબર નીચે જ મેન્ટલ હોય છે જે આશરે ઓગણત્રીસો કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું હોય છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે જેની ત્રિજ્યા આશરે પાંત્રીસો કિલોમીટર જેટલી છે જે ખાસ કરીને નિકલ અને ફેરસ ફેરસ એટલે કે લોખંડનું બનેલું હોય છે તથા તેને નિફે ની એટલે નિકલ ફે એટલે ફેરસ કહેવામાં આવે છે કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે ખનીજો અને ખડકો ખડકના પ્રકાર પોતાના ગુણ કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના ત્રણ ભાગ હોય છે અગ્નિકૃત ખડક બીજું છે જળકૃત ખડક અને ત્રીજું રૂપાંતરિત ખડક આપણે પહેલું અગ્નિકૃત ખડક એટલે કે ઇગ્નિયશ જેનો અર્થ અગ્નિ એવો થાય છે ઇગ્નિયશ એ લેટિન ભાષાનો શબ્દ છે અને એનો અર્થ અગ્નિ થાય છે તેના વિશે સમજીશું અગ્નિકૃત ખડકો જ્વાળામુખીના વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેઘમાં લાવા રસ ભૂરસ પોપડામાં જ અથવા તો પૃથ્વીની સપાટી પર પથરાય છે આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તે અગ્નિકૃત ખડકો કહેવાય છે અગ્નિકૃત ખડકોના બે પેટા પ્રકારો છે બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો મુખ્ય પ્રસ્ફોટન સમયે પૃથ્વીની સપાટી પર બહાર ફેલાયેલા કે ફેંકાયેલા અને ઝડપથી ઠરીને નક્કર બનેલા લાવા રસના ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહે છે કે જે પૃથ્વીની ઉપરની સાઈડ હોય છે આ ખડકોની સંરચના એટલે કે ગોઠવણી ખૂબ નાની અને દાણાદાર હોય છે બેસાલ્ટ એ આ બાહ્ય પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય પૃથ્વીના પેટાળમાં રહેલો મેઘમાં અથવા લાવા રસ જો પૃથ્વીના પેટાળમાં કે ભૂ કવચની અંદર વધુ ઊંડાઈએ ઠરી જાય તો તે સ્થાને રચાયેલા નકર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે કે જે પૃથ્વીની અંદર હોય છે ધીમે ધીમે લાવા ઠરવાના કારણે તે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે ગ્રેનાઇટ એ આંતરિક પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય ઘંટીમાં અનાજ દાણા કે મસાલા દળવા માટે મોટાભાગે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે ત્યારબાદ આવે છે જળકૃત પ્રસ્તર ખડકો જેને ઇંગ્લિશમાં સેડિમેન્ટમ કહેવામાં આવે છે જે લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ સ્થિર એવું થાય છે પૃથ્વી સપાટી પર વરસાદ નદી હિમનદી અને પવન જેવા પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે ઘસારાની ક્રિયાથી છૂટા પડેલા ખડક દ્રવ્યો માટીના કણો વનસ્પતિ પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા સ્થળે જળમાં એકઠા થાય છે આમ જળમાં નિક્ષેપ દ્વારા એકઠા થયેલા દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજો સ્તર એમ અનેક સ્તરો એકઠા થતા જાય છે આ સ્તરો એકબીજા પર આવવાથી દબાતા જાય છે કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે તેથી આ ખડકોને જળકૃત કે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે દાખલા તરીકે રેતાળ પથ્થર એ રેતીના કણોથી બને છે વનસ્પતિ પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણોથી જીવાશ્મી બને છે ત્યાર પછી આવે છે રૂપાંતરિત ખડકો ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણરચના સ્તર રચના બંધારણ રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રુપાંતરિત ખડકો કહેવાય છે દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં રૂપાંતર પામે છે અને ચૂનાના પથ્થર આરસ પહાણમાં રૂપાંતરિત થઈને ફેરવાઈ જાય છે આ ઉપરાંત રૂપાંતરિત ખડકોમાંથી ગ્રેફાઇટ હીરા વગેરે મળી આવે છે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રિય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડકચક્ર કહે છે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડાઓ રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈને પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે આમ આ ખડક ચક્રની પ્રક્રિયા થાય છે ત્યારબાદ આવે છે ખડકોની ઉપયોગીતા ખડકો જે છે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે પૃથ્વીનું ભૂકવચ જુદી જુદી જાતના ખડકોનું બનેલું છે નક્કર ખડકોનો ઉપયોગ સડકો મકાનો અને મોટી ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે ખડકોમાં અનેક પ્રકારના ખનીજો રહેલા હોય છે માનવ સંસ્કૃતિના વિકાસમાં ખનીજો ખૂબ જ ઉપયોગી બન્યા છે આજે મોટા ભાગના ઉદ્યોગો યંત્રોથી ચાલે છે યંત્રો લોખંડ જેવી ધાતુમાંથી બને છે યંત્રોની સંચાલન શક્તિ તરીકે મોટે ભાગે કોલસો અને ખનીજ તેલ જેવા ખનીજો વપરાય છે ઔષધીય ઉપયોગ માટે ખનીજો જરૂરી છે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો ખનીજ તેલ અને કુદરતી વાયુ પર જ આધારિત છે આમ આજનો ઔદ્યોગિક વિકાસ માટે મોટે ભાગે ખનીજો પર આધારિત છે તેથી ખનીજ દ્રવ્યોના ભંડાર તરીકે ખડકોની ઉપયોગીતા ઘણી બધી છે વિદ્યાર્થી મિત્રો આ ભાગ એકની સમજૂતી અહીં પૂર્ણ થાય છે આગળના પાઠની સમજૂતી હવે પછીના વિડીયોમાં જોઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત